सदानन्दाम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી કૃષ્ણ મહારાજની જય જય હેતથી સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામાં સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ વિશ એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રી હરિ ધોરાજીમાં પધાર્યા છે ધોરાજીમાં જ્યારે મહારાજ પધાર્યા ત્યારે સ્ત્રીઓ સ્ત્રીઓમાં પુરુષો પુરુષોમાં બધાય ઊભા દર્શન કરે છે ભાઈ રામદાસજી આદિ જે વૃદ્ધ સંતો હતા ને વિદ્યાય કરીને પણ જેઓ વૃદ્ધ હતા એ બધાને મ્યાનામાં બેસાડ્યા છે આવો ધર્મનો અંદર વિવેક જોઈને ત્યાં આગળ ધોરાજીના લોકો વાત કરે છે કે આ સંપ્રદાયની અંદર ધર્મ પણ છે અને વિવેક છે માટે અહીં મોક્ષ પણ હોય સંતોની રીત કહે છે કે આ સંપ્રદાયના જે સંતો છે ધન અને સ્ત્રી એને ક્યારેય અડતા નથી સ્વપ્નમાં પણ જો સ્ત્રી દેખાઈ જાય તો ત્યાંથી દૂર ભાગે છે માટે આ તો સિદ્ધોના પણ સિદ્ધ છે એવા ભગવાન શ્રીહરિના સંતો છે ગામના લોકો એવી વાતો કરે છે ધોરાજીના કે જગતમાં સિદ્ધો ગણાય હોય અગ્નિમાં પ્રવેશે પાણીમાં પ્રવેશે પણ એવા એવા ચમત્કારો તો બાજી કરો એટલે કે જાદુગરો પણ કરે પરંતુ આ રીતથી જે જીવવું એ આ પૃથ્વી ઉપર કળિયુગની અંદર અતિ કઠણ છે અને એને આ સંતો આશર્યા છે માટે આ સંતો મહાન છે આવો સંતોનો ગુણ લે છે સાથે એ લોકો એ પણ વાત કરે છે કે માયાના જે જીવ છે એ ભગવાનના સંતોને પોતા જેવા જાણે છે પણ વેદો અને શાસ્ત્રો તો પોકારીને કહે છે વારંવાર કે છે મોક્ષનું દ્વાર ભગવાનના સંત છે આગળ હવે સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું તરંગ વિશ એની સોળમી કળી હરિવીન રખે સાર જો જો સાર માને જગ હરીન રખે ન જો જો સાર માને જગ એસે સંત કરે ઉદાર તાવીન જમપુર દ્વાર રહેવું એસે સંત કરે ઉદાર તાવીન જમપુર દ્વાર રહેવું આ સંતોએ ભગવાન સિવાયનું જગતના લોકો જેને સાર માને છે તેવું બીજું કાંઈ સારપણે રાખ્યું નથી આવા સંતોજ મુમુક્ષોનો ઉદ્ધાર કરી શકે છે તે સિવાયના બીજા તો જમપુરીના દ્વાર છે જગત જે બાજુ જાગેલું છે એ બાજુ ઉપર ભગવાનના સંત સુતેલા છે જ્યાં આગળ જગત આખું જાગેલું છે ત્યાં આગળ ભગવાનના સંત સુતેલા છે અને જ્યાં આગળ જગત આખું સૂતેલું છે ત્યાં આગળ ભગવાનના સંત જાગેલા છે યશ્યામ જાગૃતિ સંયમી સા નિશા તો મુને જે જગ્યાએ ભગવાનના સંત જાગેલા છે ત્યાં આખું જગત સૂતેલું છે સંત એટલે ભક્ત પણ લઈ લેવાના ત્યાં આગળ ભક્ત પણ લઈ લેવાના કે જે જે જગ્યાએ ભગવાનના ભક્તો જાગેલા છે કેતા પંચ વિષયની અંદર આખી દુનિયા સૂતેલી છે પંચ વિષયની અંદર આખી દુનિયા ડૂબેલી છે મોહાન થઈને સતત પંચ વિષયોને ભોગવવા માટે પંચ વિષયોને મેળવવા માટેના પ્રયત્નોમાં મંડેલી છે એની સામે ભગવાનના સંતોને ભક્તો પંચ વિષયનો ત્યાગ કરવા માટે મંડેલા છે જગત પંચવિષયને મેળવવા ઈચ્છે છે એ જ પંચ વિષયનો ત્યાગ કરવાની તૈયારી ભગવાનના સંતોને ભક્તો કરે છે ભલે સાધન દશામાં હશે પૂર્ણ રીતે પંચવિષયનો ત્યાગ નહીં થઈ જતો હોય પરંતુ સતત ભગવાન સંબંધી જ પંચવિષયને વિવેકે સહિત ભોગવી કારણ કે પંચ વિષય વિના તો નારદ સંકાદિક જેવાને પણ ચાલતું નથી માટે ભગવાન સંબંધી પંચ વિષય વિવેકે સહિત ભોગવી અને અક્ષરધામ જવાનું કોઈ રીતે બગડી ના જાય એનું સતત ધ્યાન રાખે છે અને આપણે એવા થવાનું છે આપણે એવું રહેવાનું છે જેવી રીતે જેવી રીતે અમેરિકામાં આવ્યા પછી ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવા માટે વ્યક્તિને નથી ગમતું છતાં પણ અહીં આગળ રહે છે પોતાના પરિવારને અહીં લાવવાનો સ્વાર્થ હોય તો વ્યક્તિને નથી ગમતું છતાં પણ ગ્રીન કાર્ડ લઈને અહીં રહે છે નથી ગમતું બંધ બારણામાં નથી ગમતું એપાર્ટમેન્ટમાં રહેવું નથી ગમતું ઇન્ડિયામાં છૂટથી રહેવા એવું મોટું ઘર હોય અહીં નથી ગમતું પણ પોતાના પરિવારને બોલાવો છે તો અહીંયા આગળ રહે છે વૃદ્ધો પણ જેનાથી કામ ન થઈ શકે આટલી કોવિડની ગંભીર પરિસ્થિતિઓ ચાલી રહી છે એની વચ્ચે પણ મોટેલ ઉપર જોબ કરે છે વૃદ્ધો પણ કરે છે કારણ કે પોતાના દેહના સંબંધીને અહીં બોલાવા છે લાવવા છે એમના માટેનું કોઈ આયોજન કર્યું છે વિચાર્યું છે આપણે જેટલું આ લોકોનું વિચારીએ છીએ એનાથી સોમાં ભાગનું પરલોકનું વિચારતા નથી જે જીવન ક્ષણ ભંગોર છે એક સેકન્ડની અંદર આ જીવન ક્યારે પૂરું થઈ જશે આ શ્વાસ છે ક્યારે પૂરા થઈ જશે એની કોઈ ગેરંટી નથી આજે કથા કરું છું કાલે કથા કરી જ શકીશ એની કોઈ ગેરંટી નથી છતાં પણ જીવ ખબર નહીં જે સુખને પામવાનું છે જે રસ્તે ચાલવાનું છે એ રસ્તાને વારે વારે ભૂલી જાય છે એટલા માટે જ આ કથા વાર્તાનો માહોલ રાખવો પડે છે એટલા માટે જ ભજન ભક્તિના આયોજનો કરવા પડે છે કોઈ રીતે જીવ જાગતો રહે આ તો કોની વાત કરું છું જે આપણા જેવા જીવાત્માઓ ભગવાનને મેળવવા માટે માર્ગે ચાલ્યા છે એની વાત કરું છું એને જગાડવા પડે જગતનો જીવ તો જાગે જ ક્યારે ક્યારે જાગે એક હમણાં અહીંયા આગળ એક અમેરિકાનો એક ગોરો છોકરો અહીંયા આવે છે છવ્વીસ વર્ષની ઉંમરનો છે એને ખબર નહીં ભગવાને પ્રેરણા કરી હોય કોઈ જોડેથી જાણ્યું હોય શ્રીમદ ભગવદ્ ગીતામાં એને બહુ રસ એને એમ કે અહીંયા આગળ કોઈ સંતો રહે છે આ મંદિરમાં એટલે મારે એને મળવું છે અને મારે કંઈક જાણવું છે ગઈકાલે મંદિરની અંદર તો એને આવવા ના મળ્યું પણ ગઈકાલે ચારથી પાંચ કલાક મંદિરની બહાર બોકડા ઉપર બેઠો રહ્યો કેમ તો કે મને કોઈ પૃષ્ઠ મળી જાય પછી એને ભગવાન વિશેક થોડી વાતો જાણી ડિસ્ટન્સથી બેસાડીને એને આનંદ થયો એને કીધું મારે મારા જીવનને સુધારવું છે મારા જીવનમાં બહુ ભૂલો થઈ છે જીવનને કેમ જીવવું એ જેટલું ગીતામાં છે કે એ જે હિન્દુઇઝમમાં છે એવું મને ક્યાંય દેખાતું નથી એટલે હું ડિટેલથી ડીપમાં જાણીને એ પ્રમાણે વર્તવા ઈચ્છું છું હવે એનો જન્મ ક્યાંક છે એને ક્યાંક કોઈક જગ્યાએથી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી હશે સાંભળી હશે કોમ્પ્યુટરમાં ગૂગલ ઉપર જઈને ગમે ત્યાંથી એને મળ્યું એને એમ થયું કે મારા જીવનનો રસ્તો આ શાસ્ત્ર દ્વારા મને મળશે અને આ શાસ્ત્રને સમજવું હશે મારે કોઈ સાધુ જોઈશે તો સાધુને ગોતવાએ નીકળ્યો સાધુને ગોતવા નીકળ્યો સાધુ મળ્યા હવે એને પોતાના જીવનને ભગવાનને ગમે એવું બનાવવું છે બની જ જશે એની કોઈ ગેરંટી નથી પણ એને શોધવું પડ્યું હું તો એ વિચારું છું કે એને શોધવું પડ્યું એને પાંચ કલાક બહાર બેસવું પડ્યું ત્યારે એને પંદર વીસ મિનિટ સાધુનો યોગ મળ્યો આપણે શોધવું નથી પડ્યું આપણને ભગવાનને સાધુ ખોળતા આવ્યા છે ગઈકાલ જ્યારે એનો મેં થોડો હિસ્ટ્રી જાણી મને પોતાને એ આવવા લાગ્યો કે આને છવ્વીસ વર્ષે આ વ્યક્તિ ભટકે છે હજુ કે મારે મારી લાઈફને ભગવાનને ગમે એવી બનાવી છે આ લાઈફથી શું કરવાનું છે એ મને ખબર પડે પોતે બહુ દુઃખમાંથી નીકળેલો છે અહીં આ દેશની અંદર તો બાપ જુદો હોય ને મા જુદી હોય ને એ બધા દુઃખના કારણે પંદર વર્ષની ઉંમરે એને ઘરની બહાર કાઢી મૂકેલો એના બીજા પિતાએ અને ત્યારથી એ ક્યારેક સ્ટ્રીટો પર સૂઈ ગયો છે અને કેટલું એનું જીવન આખું દુઃખમય ગયું છે પણ એને એક વસ્તુ કીધી એને પૂછ્યું કે તારે કંઈ જરૂર છે આ કોવિડનો ટાઈમ છે કોઈને અપેક્ષા હોય આ જોવે કે આ મંદિર છે રિલિજિયસ પ્લેસ છે અપેક્ષા હોય કોઈને એવું કંઈ જરૂર છે ખાવાની કંઈ તકલીફ પડતી હોય પાણી પીવાની તકલીફ પડતી હોય કપડાંની કોઈ તકલીફ હોય સૌથી પહેલાં એ પૂછ્યું એ કે કોઈ તકલીફ નથી ખાવાની કપડાંની પાણીની કશું જ જોઈતું નથી મારે ખાલી નોલેજ જોઈએ છે બીજું કશું જોઈતું નથી કોઈ અપેક્ષા નથી મારે મારે ખાલી નોલેજ જોઈએ છે મારી લાઈફને સારી બનાવી શકું એવું નોલેજ જોઈએ છે અને મારા જેવા ઘણા દુખિયા અહીંયા આગળ રખડે છે એ બધાને પણ મારે મારું એ નોલેજ શેર કરવું છે મમુક જેવો લાગ્યો સંતોની તો પરમ ફરજ છે આપણે આપણી મર્યાદામાં રહીને અત્યારના સમયને જાણીને જે પ્રમાણે યોગ્ય હોય એવું માર્ગદર્શન એને આપે પણ મારો કહેવાનો અર્થ મને એમ લાગ્યું કે એને આટલી ઉંમરે હજુ ખોડવા નીકળવું પડ્યું ત્યારે આપણે સીધા સત્સંગમાં જન્મ્યા હોય કેટલા ભાગ્યશાળી હોય જેનો જન્મ જ સત્સંગમાં થઈ ગયો જેને થોડીક ઉંમર થઈને સત્સંગ મળી ગયો સાધુ મળી ગયા સામેથી મળી ગયા આપણે પાંચ કલાક કોઈ મંદિરમાં પ્રવેશ કરવા માટે ક્યારેય બેસવું પડ્યું નથી આપણે આપણું કલ્યાણ ગોતવા કે આપણી લાઈફને સારી બનાવવા માટે કોઈ મંદિરના દરવાજાની બહાર પાંચ કલાક બેસવું પડ્યું એવું નથી થયું એ છોકરો ગઈકાલ ત્રણ કે અઢી વાગ્યાનો આવીને બેઠો હતો અઢી વાગ્યાનો આવીને બેઠો સાડા પાંચ છ થયા કીધું ભાઈ અત્યારે મંદિરમાં પ્રવેશ મળે એવો નથી તોય બેઠો રહ્યો વાટ જોઈને કે કદાચ કોઈક પૃષ્ઠ બહાર આવશે અને મને મળશે બેઠો રહ્યો છ વાગે બેઠો પછી વિચાર કર્યો મેં કીધું આને કંઈક મળવું લાગે છે કોઈ કારણસર બહાર ગયા મેં સંતો ત્યાં થોડી વાર મળ્યા એ કે હું સાડા ચાર કલાકથી બેઠો છું ક્યાં સુધી બેસત તો કે અંધારું થઈ જાત ત્યાં સુધી હજુ રાત સુધી બેસી રહેત કે કદાચ મને કંઈક જાણવા મળે આવું જ્યારે જોઈએ ને તમને હું તો સાચું કહું છું હું તો સાધું થઈ ગયો છતાં પણ હું વિચાર ગઈકાલ રાત્રે મને વિચાર થયો આજે ફરીથી એ છોકરો આવીને થોડી વાર સત્સંગ કરીને ગયો સાંજના ટાઈમે ત્યારે પણ વિચાર થયો કે આની અને આપણી વચ્ચે ભગવાને કેટલો ભેદ રાખ્યો આપણને ભગવાને સીધું આપી દીધું પોતાનું સ્વરૂપ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના સ્વરૂપ એના મોટા પુરુષનો યોગ સાધુનો યોગ આવો દિવ્ય સત્સંગ આ બધું આપણને વિઝન ખબર પડે છે કે અક્ષરધામ છે આ રીતે અક્ષરધામમાં પહોંચાય દેખાવા લાગ્યું એ કેટલો સત્સંગ કરશે ત્યારે એને વિઝન આવશે માંડ માંડ આવશે એ એવું ગાડું આલ્યું તો બહુ કઠન છે કલ્યાણના માર્ગે ચાલવાનું જે આપણને વિઝન આપ્યું છે ભગવાને ફ્રી ઓફ ચાર્જ આપ્યું છે સંતોનો યોગ આપ્યો છે સહજમાં આપી દીધો છે આપણે ક્યાં ભટકવું પડે આપણે ક્યાંય ભટકવું નથી પડતું સહેજે મળી ગયું બસ હવે તો સ્વામી કે સુખપાલમાં બહેન પ્રભુ ભજી એવું કરી છે ખોતરીને ઊભા કરો તો દુઃખ છે બાકી જ ક્યાં છે સુખપાલમાં બહેન પ્રભુ ભજી લ્યો એવું કરી મૂક્યું છે મહારાજે આનાથી વરી હારો સુખપાલ કયો હોય કયો હારો સુખપાલ હોય હવારમાં ઉઠીને ભગવાનની પૂજા પાઠ કીર્તન આરતી ભજન કથા બપોર પડીને તમારા પાસે ટાઈમ હોય તો અંદર કથા વાર્તા કીર્તન ભજન બધું હાલ્યા કરે એવું આટલો સરસ યુગ આપ્યો હાંજ પડે ભગવાનની કથા વાર્તા સત્સંગ કંઈ પણ પ્રશ્ન થાય તો પ્રત્યક્ષ ભગવાનને ભગવાનના સંતો ભક્તો આપણને મળે વાત કરે આનાથી વધારે હાવે ભગવાન શું દયા કરે આ તો સુખપાલ છે હવે આમાંય સુખીઓ ના થાય એ કોઈ દી સુખી થવાનો નહીં એ દુઃખી જ રહેવાનું માટે આ મળ્યું છે એની કિંમત બહુ સમજવી જેને મળેલાની કિંમત નથી એને બહુ પસ્તાવવું પડે બહુ પસ્તાવવું પડે અત્યારે વાલા ભક્તો કોરોનાની અંદર કેટલા બધા સારા સારા સજ્જનો અત્યારે ભારત દેશની અંદર મૃત્યુને પામે છે કેટલાક તો ભગવાનના ભક્તોને આવે પકડી લે છે ત્યાં સુધી કે સંતો સુધી પહોંચી ગયો છે સંતો સુધી સંકુલોમાં પહોંચી ગયો છે કેટલાય ભગવાનના ભક્તો હજુ તો આમ ખડે ધડે હતા અને લાગી ગયો કોઈ પણ કારણસર ભગવાનની જે ઈચ્છા હોય ભગવાન પોતાના ધામમાં લઈ ગયા એવા ભક્તોને પણ કેટલી નાની ઉંમર હોય હવે એ ભક્ત એક સત્સંગનો પાર્ટ જ હતા કોઈ ભક્તો જે ભગવાનના ધામને પામ્યા હશે એ પણ વિચારતા હશે પોતાના ચાલીસ પિસ્તાળીસ પચાસ પંચાવને વિચારતા હશે હું આટલા વર્ષે આવી આવી રીતે કરીશ અને ભગવાનને પામીશ ભગવાન પોતાના ભક્તની કસરો ટાળી નાખે છે ખેવનાવાળાની પણ એમાં કલ્પના કરીએ આપણે કે આપણે વિચાર્યું કે હું સાઠ વર્ષે આવું કરીશ પાસઠ વર્ષે આવી રીતે ભજન કરીશ સિત્તેર વર્ષે આવી રીતે કરીશ પરંતુ ભગવાનની કંઈ ઈચ્છા એવી હોય નહીં અને જો ભગવાન વહેલા આવી જાય તો આપણું આયોજન પંચાવન વર્ષનું એવું એવું જ રહે માટે જાગ્યા ત્યારથી સવાર જ્યારથી આપણને સમજાઈ ગયું ને કે આ સત્સંગ દિવ્ય અલૌકિક છે ને આ જગતની અંદર પાંબા જેવા એક ભગવાન જ છે આટલું સમજાયું છે હવે આપણે ખેવના પૂર્વકને ઈસક પૂર્વક મંડી પડીએ બસ હવે આપણે એવા વિચારો ના કરીએ હવે આપણે એવી કલ્પનાઓ ના કરીએ કે આજે કરશું કાલે કરશું કાલે બપોર કાલ હાંજે એવો વિચાર ના કરીએ તત્કાળ મંડી પડીએ આ ભગવાનના જે સંતો છે એને જગતનું બધું જ જે અમને જ્યાં સાર મનાયો છે ત્યાં ભગવાનના ભક્તોને હાવ વિરક્તિ છે ભગવાનના સંતોને હાવ વિરક્તિ છે અને એવા ભગવાનના સાધુ જ મુમુક્ષોનું કલ્યાણ કરી શકે જેને જગતમાં સાર મનાતો હોય એ તો પોતાના આશ્રિતને જગતમાં ચોંટાડે જગતમાં ચોંટાડે આજે કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે જે કથા વાર્તા સત્સંગે કરીને જગતમાંથી વિરક્ત થતા જાય છે કારણ કે વિરક્તિવાળા સંતોને મળેલા હોય વિરક્તિવાળા ભક્તોને મળેલા હોય એટલે એની વાત સાંભળીને એના જીવનના દર્શને કરીને જગતમાંથી વિરક્તિ થાય પણ જેને જગતમાં આસક્તિ હોય એનો સંગ થાય તો જગતમાં આપણી આસક્તિ વધી જાય આપણને હેત વધી જાય આપણને પણ ચોંટાડી દે એવું થાય માટે ધોરાજીના લોકો વાતો કરે છે આ સંતોના ગુરુ ભારે સમર્થ છે આ સંતોના ગુરુ ભારે સમર્થ છે અત્યારે હાથી ઉપર બેસીને આવ્યા છે આ નિર્દોષ ગુરુમાં જે ગુનો રહ્યા છે તે બહુ બ્રહ્માને પણ અતિશય દુર્લભ છે ગુરુ કોણ સહજાનંદ સ્વામી હાથી પર બેઠા છે હઠીભાઈના ધોરાજીના લોકો કહે છે આ નિર્દોષ ગુરુ છે

તપ કરે અનવિન કોવું ઉતેહ નિર્દોષ ગુરુમાં જે સદ્ગુણો છે બધા તેમને પોતાના શિષ્ય સંતોને આપ્યા છે કૂવામાં હોય ને તો અવેડામાં આવે કૂવામાં ના હોય તો અવેડામાં કોઈ દી ના આવે એમ ગુરુમાં હોય તો શિષ્યમાં દૈવત આવે ગુરુમાં ન હોય તો શિષ્યમાં દૈવત ના આવે હવે ગુરુમાં જેટલા ગુરુના શિષ્યો એ બધામાં જ દૈવત આવે તો કે ના જો ગુરુના બધા શિષ્યમાં દૈવત આવે તો શ્રીજી મહારાજ સદગુરુ હતા અને શ્રીજી મહારાજ સદ્ગુરુ હતા અને બધા જેટલા શ્રીજી મહારાજના શિષ્યો હતા એમાં એક સરખું દૈવત આવ્યું નથી ત્યાર પછીના મોટા મોટા સદગુરુઓ જે હતા એના પણ શિષ્યોમાં એક સરખું દૈવત આવ્યું નથી ના આવે પાત્રતા પણ જોઈએ સૂર્ય તો આકાશમાં એકનો એક છે પણ બિલોરી કાચ જેવું પાત્ર જો ન હોય તો ક્યારેય પણ સૂર્યની યથાર્થ શક્તિનો અનુભવ ન થાય સૂર્ય તો સૂર્ય જ છે પણ સૂર્યની શક્તિને ઝીલી શકે એવું પાત્ર જોઈએ જો પાત્ર નથી તો સૂર્યની શક્તિનો અનુભવ ન થાય જે સૂર્ય ભાત રાંધી દે દાળ રાંધી દે શાક ચડાવી દે રોટલી શેકી દે અરે જે સૂર્યથી આખી ઇલેક્ટ્રિસિટીની જરૂર ના પડે લાઇટો પંખાને આખા ઘર ચાલવા લાગે એ સૂર્યની શક્તિને સંગ્રહ કરવા માટે એવું પાત્ર જોઈએ જે આકાશના સૂર્યના કિરણોને લઈ જ્યારે રાત્રિમાં આખું ઘર અંધકારમય હોય ત્યારે આખું ઘર ચલાવે વિન્ટર હોય ત્યારે હીટર ચલાવે ગરમી હોય ત્યારે એસી ચલાવે સૂર્યના પ્રકાશમાં એ તાકાત રહેલી છે પણ એ તાકાતને ઝીલવાવાળું યથાર્થ પાત્ર જોઈએ પથરા ગોઠવી દો તો કોઈ દી એ ઠંડા થાય બાકી કાંઈ ના થાય એવી રીતે આપણે ભગવાનના કોઈ મોટા પુરુષને મળેલા હોઈએ કોઈ સત્પુરુષને મળેલા હોઈએ મોટા મુક્તોને મળેલા હોઈએ પણ આપણે જો પથરા જેવા હોઈએ તો કોઈ દી આપણા આપણી અંદર જે સૂર્ય છે એનો જેમ પ્રકાશ પથ્થરને ગરમ કરી શકે બીજું કાંઈ ના થાય એવી રીતે આપણા જીવનની અંદર એનાથી કોઈ લાભ ન થાય સહજાનંદ સ્વામી નિર્દોષ ગુરુ છે માટે એમને પોતાના શિષ્યોને પણ આવા ગુણ આપ્યા છે મેં કીધું ને કાર્ય ઉપરથી કારણની પરીક્ષા થાય જો આ સાધુ જ આવા છે ધોરાજીના લોકો શું પ્રમાણ કરે છે આ સાધુ જ આવા છે તો એમના ગુરુ કેવા હશે કેવા હશે કાર્યને જોઈને કારણનું અનુમાન થાય અનુમાન થાય આ સાધુ જ આવા છે તો એમના ગુરુ સહજાનંદ સ્વામી કેવા હશે બ્રહ્માંડના કરોડો યોગ સુધી અન્ન ખાધા સિવાય કોઈ તપ કરે તો પણ તેમાં આવા ગુનો આવતા નથી આ સંતોના હૃદયમાં ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી જે સાધુના હૃદયમાં ભગવાન સિવાય બીજું કાંઈ ના હોય ને એનો ગુણ તરત બધાને આવી જાય આવી જાય જગત કરતા હાવ જુદી રીતના હોય સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી મુમુક્ષુજનોને ઉપદેશ કરવા માટે દેશાંતર ફરતા ફરતા સ્વામી કંજબારી શહેરમાં ત્યાં આવ્યા નદીના કાંઠા ઉપર રાજાનો મહેલ હતો મેલના ઝરૂખામાં રાજા બેઠો હતો સ્વામી ગળનું આડું રાખીને પાણી ગાળીને પાણી પીતા હતા એ જોઈને રાજાએ જાણ્યું કે આ પરમહંશ બહુ પવિત્ર છે ગળનું રાખીને જળ ધરાવે છે પોતાના સિપાહીને મોકલીને સ્વામીને શહેરમાં બોલાવ્યા અને એક બગીચામાં જ્યાં પોતાનો મહેલ હતો ત્યાં ઉતારો કરાવ્યો ખાધા પીધાની બધે બંદોબસ્ત કર્યો રાજાનો એક ગુરુ હતો નિરંતર બાગમાં કુએ સ્નાન કરવા માટે આવતો સ્વામીએ પહેલેથી કીધેલું ભાઈ સ્ત્રીઓની અવર જવર ના હોય ત્યાં મને ઉતારો દેજો એટલે બગીચામાં રાખ્યા અદ્ભુતાનંદ સ્વામી પાસે એ રાજાનો જે ગુરુ હતો ને એ આવ્યો સ્વામીને નમસ્કાર કર્યા પછી સ્વામીને પૂછ્યું તમારા હાથમાં હંમેશા ચોપડી હોય છે સાની હોય છે ત્યારે સ્વામી કે ચાર વેદ શાસ્ત્ર અઢાર પુરાણ ને ભારતની ઇતિહાસ આદિકના સારની ચોપડી છે સ્વામીએ જવા દીધું કે આ એના સારની ચોપડી છે સાંભળીને રાજાનો ગુરુ શંકાને પામ્યો કે આટલી ચોપડીમાં બધા શાસ્ત્રોનો સાર કાઢ્યો ત્યારે તો આ બહુ મોટા વિદ્વાન હશે અદભુત આનંદી વિદ્વાન નહોતા પણ કદાચ મને પ્રશ્ન પૂછશે તો હું ઉત્તર આપીશ આવું રાજાનો ગુરુ વિચારમાં પડી ગયો માટે અહીંથી મને રજા આપે ને તો વહેલો વહેલો અહીંથી જતો રહો ત્યારે પણ રાજાના ગુરુને અદ્ભુતાનંદ આનંદ સ્વામી કહે સંકલ્પ શા માટે કરો જાવું હોય તો જાઓ અને બેસવું હોય તો બેસો ચાર વેદને બધું ભણેલા નહોતા પણ આ તો ભણેલા હતા ક્યાં રોક્યા છે કેદખાનામાં તમને ક્યાં રાખ્યા છે જાઓ આવી રીતનો મનનો સંકલ્પ કહેવાથી રાજાનો ગુરુ આશ્ચર્ય પામી ગયો કે આ તો સ્વયં પરમાત્મા લાગે છે વિદ્વાન હતો એ ગુરુ પરમાત્મા લાગે છે નમસ્કાર કરીને પાછો પોતાના મુકામે ગયો ને રાજાને જઈને કે તમે જે પેલા પરમંશ આપણા બગીચામાં આવ્યા છે ને સાક્ષાત ઈશ્વરનો અવતાર છે એને આપણા મેલમાં બોલાવીને એમની પૂજા વગેરે કરીને સત્કાર કરવો જોઈએ આટલો હારો કહેવાય આટલો હારો કહેવાય નહીં તો કહેશે કે માને ગુરુ છોડી દેશે ને આને ગુરુ કરી દેશે ગુણ લીધો એવી રીતે પોતાના ગુરુના કહેવાતી અદ્ભુતાનંદ સ્વામીને પોતાના મેલમાં બોલાવી લાવવા માણસોને મોકલ્યા માણસો સાથે કેવડાયું સભામાં કોઈ પણ છોકરી અગર બાઈ માણસ ના હોય તો અમે આવીએ અદ્ભુતાનંદ સ્વામી કે રાજાએ કહેવડાવ્યું કોઈ બાઈ માણસ અમારી સભામાં નથી સ્વામીએ સભા પ્રત્યે ગયા રાજાના સિંહાસનમાં બેસાડ્યા કેસર ચંદનથી અર્ચા કરીને સોળસો ચારથી પૂજા કરીને દક્ષિણામાં દક્ષિણામાં પાંચસો રૂપિયા ભરીને થાળ મૂક્યો એ જમાના પાંચસો રૂપિયા સોનેરી રૂપેરી તારવાળા વસ્ત્રો મૂક્યા આરતી કરીને સભામાં રાજા રાજાદી કારભારી બેઠા આરતી કરી અદ્ભુતાનંદ સ્વામીએ જ્ઞાન ઉપદેશ કર્યો પછી રૂપિયા વગેરે લઈ લેવાનું કહ્યું ત્યારે બોલ્યા અમે દ્રવ્યને અને સ્ત્રીઓને અડતા નથી એમ અમારા ગુરુ રા સ્વામિનારાયણની આજ્ઞા છે માટે આ દ્રવ્ય અમારા કામનું નથી રાજાએ કહ્યું તમને અર્પણ કર્યું તે અમારા ખપનું રહ્યું નહીં તે સ્વામીએ બ્રાહ્મણોને દાન તરીકે આપી દીધું આવું જોઈને રાજાએ જાણ્યું આવા ધન સ્ત્રીના ત્યાગવાળા ત્યાગી આપણે કોઈ જોયા નથી માટે આ સ્વામીને આપણે ત્યાં રાખીએ આવો સંકલ્પ કરીને સ્વામીને થોડા દિવસ પોતાને ત્યાં રાખ્યા પછી રાજાએ પોતાના ગુરુના કહેવાથી અદ્ભુતાનંદ સ્વામીને પોતાની દીકરી પરનાવીને અડધું રાજ્ય આપવાનો ઠરાવ કર્યો આવી માયા જો અદ્ભુતાનંદ સ્વામી તો મીંડોળ હોતા નીકળેલા ને મેથાનમાંથી લગ્ન થાતા તાને નીકળેલા અજા પટેલ એના મામા એક જ ફેરો બાકી હતો ને ભાગ્યા એટલે મહારાજે એમનું અદ્ભુત આનંદ પા નામ પાડ્યું કે અદ્ભુત કામ કર્યું સ્વામી રહેતા હતા બંગલાની ચારે ઉગાડી તલવારનો પહેરો બેસાડી દીધો ભાગી ના જાય એટલે પછી સ્વામી વિચારમાં પડ્યા આવું કરવાનું શું કારણ હશે આટલા બધા ચોકી પેરો કેમ બેહાડવો પડ્યો અત્યાર સુધી નથી બેસાડ્યો એટલામાં રાજાના બે કુંવરો સ્વામીને દર્શને આવ્યા કુંવરોને પૂછ્યું ત્યારે કહે કાલે તમને અમારી બેન સાથે પરણાવવાના છે બધું નક્કી કરી દીધું વરરાજાને તો ખબર જ નથી આ સાર માન્યો આ સાધુ સાર માને અડધું રાજ્ય આપવાનો ઠરાવ મારા પિતાશ્રીએ અને અમારા ગુરુએ કર્યો છે આ સાંભળીને સ્વામી વિચારમાં પડી ગયા એક વખત તો મીંઢળ બાંધેલું એને તોડીને સ્ત્રીનો ત્યાગ કરીને આવ્યો છું અને બીજી ઉપાધિ થઈ સવારમાં ત્રણ વાગે દિશાએ જવાના મિસથી નગરમાંથી ચાલી નીકળ્યા કંજબારીથી પોઠની જોડે ધીમે ધીમે ચાલ્યા તેની સંગાતે ચાલવામાં ફાવ્યું નહીં નોખા પડીને ચાલ્યા તે સૈંધવા નામના ગામમાં સાંજે આવ્યા શંકરના મંદિરમાં ઉતારો કર્યો એટલામાં ત્યાં એક બ્રાહ્મણ આવ્યો સ્વામીના દર્શન કરીને આનંદ પામે પૂછ્યું ભૂખ્યા થયા હશો સ્વામી કે ભૂખ્યો થયો છું થાક પણ લાગ્યો છે ત્યારે બ્રાહ્મણ કહે ક્યાંથી આવ્યા કંધદ્વારીથી બ્રાહ્મણ કહે ચાલીસ ગાઉ થાય તે એક દાડે અવાય નહીં બ્રાહ્મણ કે અમારી પોઠ મળી ત્યારે સ્વામીએ આ પાડી તેથી બ્રાહ્મણને સાચું બ્રાહ્મણે સાચું માન્યું એક દિવસમાં ચાલીસ ગાઉ ચલાય નહીં પણ સ્વામી કે આ માયાથી ભાગવું પડશે આવા સાધુ જીવોનું કલ્યાણ કરે ખીચડી શાક અથાણું પાપડ બધું પેલો બ્રાહ્મણ લાવ્યો જમાડ્યા પોતાને ઘેર ગયો અદ્ભુત સહી રાત્રે રહીને બીજે દિવસ ચાલ્યા માલે ગામ આવીને શંકરના મંદિરમાં ત્રણ દિવસ રહીને ધુલિયા થઈને મેથી ગામ આવ્યા ગામનો અતિત એક બાવો હતો સ્વામીને નમસ્કાર કર્યા કયું કે અમારે ઘેર જમવા પધારો એટલે અદ્ભુતાનંદ સ્વામી અને ઘેર ગયા બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને જમાડ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામી પછી જમાડીને બેઠાને ત્યાં અતિ પોતાની બે કન્યા હતી સ્વામીને સંગાથે પરનાવવાનો વિચાર કરીને ગામમાં જઈ અને સ્ટેમ્પ પેપર લઈ આવ્યો બોલો સ્વામીને ખબર જ નથી કે આ કઈ કેટલી કંકોત્રીઓ છપાઈ છે મારી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા અને બે છોકરીઓને આપવાના બે છોકરીઓને એકને જ પરનાવાના અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા આપવાના ત્રીસ હજાર સ્વામીને આપવાના અને હું ન હોઉં ત્યારે બધું જ મારું બધું આ જમાઈને મળે એવું લખાણ કરીને લે સ્ટેમ્પ પેપર પર આ લેખ લખાવીને અદ્ભુતાનંદ આનંદ વાંચી સંભળાવ્યો પૂછ્યું નહીં હું કરશું એમ સીધો વાંચી છે ખબર દુનિયા આખીને ખબર કે રૂપિયા આપો ને દીકરી આપો તો હું પછી તો આ તો છોડી જ દેવાનો ભગવા કપડાં કારણ કે સમાજની અંદર ને જગતમાં એક માન્યતા ખાવા ન મળ્યું તેથી આ બાવા ખાવા નહીં મળતું હોય આના કાંઈ લગ્ન થાય એવા નહીં હોય ઉપલો માળ ખાલી હશે થોડો સમજ્યા ને અને મા બાપને વધારાના ના હશે તે ક્યાં નાખવા તે આ ગોડાઉનમાં નાખ્યા છે જગતને તો એવી કલ્પનાઓ તે સમયે થતી આજે નહીં થતી હોય કારણ કે આ તો બધાયને હવે જ્ઞાન થઈ ગયું કે કેવા કેવા ત્યાગ કરીને આવે છે પણ તે દિવસે એવી કલ્પના થતી એટલે કે આ તો ખાવાના દુઃખથી બાવા થયા હોય છોકરી ના મળી મળતી હોય ને બાવા થયા હોય સાધુ થયા હોય આપી દો છોકરીને રૂપિયા એટલે ઓટોમેટિક અમના ભગવા કાઢીને આવી જશે લગ્ન કરવા આવો લેખ લખાવીને અદ્ભુતાનંદ સ્વામીને વાંચી સંભળાયો સ્વામી સવારે ત્યાંથી ચાલી નીકળ્યા સ્વામી કે આ માયા તો છોડતી જ નથી ફરતા ફરતા બુરાનપુર આવ્યા ત્યાં પછી બધા સંતો ભેગા થયા નરો નારાયણાનંદ ને કૃષ્ણાનંદને ને પૂર્ણાનંદ બધાય પરસ્પર પ્રેમાનંદ સ્વામી ત્યાં બુરાનપુરની અંદર ગાવનું શીખવા આવેલા એ બધા ભેગા થયા પછી સ્વામીએ આપ વિધિ કીધી ભાઈ મારે તો આવું થયું તમારે કાંઈ થયો છે આવો અનુભવ સંતો કે ના અમે બચી ગયા અમારે નથી થયો અદ્ભુત આનંદ શું કે હવે મારે જ મહારાજની પાસે પહોંચવું છે નવા ભગવાનના સાધુ હોય એ જીવોનું કલ્યાણ કરી શકે જગતમાંથી વિરક્ત હોય જગતમાં જેને હેત ના હોય માયા જેને મળે છતાં પણ માયાને જે ઠેબું મારે એ જીવોના કલ્યાણ કરે માયા મળે ને માયાની પાછળ ડોટું કાઢવા માંડે એ કોઈ જીવનું પોતાનું જ કલ્યાણ ના કરી શકે બીજાનું ક્યાંથી કરી શકે પણ માયા આવે એ માયાને પણ જે ઠેબે ચડાવી દે માન મળે મોટપ મળે પ્રતિષ્ઠા મળે યશ મળે કીર્તિ મળે સેવા મળે વખાણ મળે રૂપિયા મળે બધાને ઠેબે ચડાવી દે અને હૃદયને વિશેનો ડંશ ન બેસવા દે એવો ભગવાનનો સજાગ સાધુ એ જીવોના કલ્યાણ કરી શકે ગાફલ ક્યારે જીવોનું કલ્યાણ પોતાનું ના કરી શકે બીજાનું ક્યાંથી કરી શકે માટે આ સંતોના ગુણ એવા છે કે એમના હૃદયમાં ભગવાન સિવાય બીજું ક્યાંય કશું જ નથી જ્યાં જ્યાં સુધી ભગવાન સિવાયનું બીજું બધું મનમાં ભર્યું હોય ત્યાં સુધી મૂળ નથી જ્યારે ભગવાન સિવાયની અન્ય વસ્તુમાં દુઃખ દેખે હરી દેખે જબ દુખા જબતા કુ હોવે અતિ સુખા સત્સંગ વિન ઓર કુ દેખાવે દુઃખ દેખે ત્યારે તેનું ઘણું સુખ થાય સત્સંગ સિવાય બીજાને દેખાતું નથી બીજા સૌ તો દુઃખમાં જ સુખ બતાવે છે આ લો ફરવા હોટલમાં આલો પાર્ટી કરે તો મજા પડેલો એક ભાઈ કે મને તો છે ને આ કોવિડ ચાલે છે ને તોય પાર્ટી થાય બહુ મજા પડે હું તો મારા ઘરમાં બધાને ઓપન ઇન્વિટેશન આપું છું પાર્ટી કરવી તો આવજો મને એન્જોય કરવાની મજા આવે ભજન કરવાની કોઈને મજા નથી આવતી પાર્ટી કરવાની મજા આવે છે બગીચામાં ફરવાની મજા આવે છે બીજા બધા મોત્સોક કરવાની મજા આવે છે જગતના જીવને એમાં સુખ લાગે છે સુખ અને સત્સંગ એમાં દુઃખ બતાવે છે સત્સંગ સિવાયના આખા બ્રહ્માંડમાં જે બધા દેવોને મનુષ્યો આદિ રહે છે એ બધા દુઃખમાં પણ અપાર સુખ માની રહ્યા છે સત્સંગ સિવાય દેવો અને મનુષ્યો દેવતાઓને પણ એમાં જ સુખ આવે છે સ્વર્ગના દેવતાઓને એમ કહો ભાઈ કથા વાર્તાનો સત્ર ગોઠવો છે સ્વર્ગમાં દેવતાઓ કે ટાઈમ જ ક્યાં છે ટાઈમ જ નથી ક્યારે જ્યારે આયુષ પૂરું થાય ત્યારે જોશું વિચારશું કોઈને ટાઈમ નથી દેવતાના લોકમાં શું છે વૈભવો ભોગવવાના છે જે પુણ્ય છે એ પુણ્ય ભોગવવા માટે ત્યાં દેવતાના લોકની અંદર ત્યાં દેવતાઓ પાસે વિમાન છે અપ્સરાઓ છે ત્યાં બધું એ જ છે કથા વાંચો સ્વર્ગની અંદર શું થાય છે સ્વર્ગની અંદર એનું વર્ણન વાંચો સ્વર્ગમાં શું થાય છે બધા ધ્યાન કરે ત્યાં માળા કરે છે સભા ભરાય છે કોઈ કથા થાય છે ને કોઈ સાધુ છે નથી એટલે જ કીધું નરપુર સુરપુર નરપુર નાગપુર એ મેં સુખ નાહી સુખ કા કે ચરણ મેં યા સંતન કે સુરપુરમાં દેવતાના લોકમાં નરપુરમાં મનુષ્યના લોકમાં નાગપુરમાં નાગલોક પાતાળ લોકમાં તીનો મેં સુખ નાહી એક પણ જગ્યાએ જીવોને ભગવાન ભજવા નથી એ ચાહે દેવતા હોય તોય ભલે બીજા હોય તોય ભલે મનુષ્ય હોય તોય ભલે નથી ભજવા કોઈને ગમતા નથી એમાં સાર માન્યો જ નથી તેમની નજરમાં લગાર પણ દુઃખ દેખ્યામાં આવતું નથી મજા પડે જે જીવને વિષય વાસનાથી સદબુદ્ધિનો નાશ થઈ ગયો હોય એ જીવ સંતોની પાસે ક્યારેય આવતો જ નથી પણ માનસ જ્યાં સુધી સંતોની પાસે આવતો નથી ત્યાં સુધી તેને સુખ કે શાંતિ મળતી નથી દરેક વ્યક્તિને જોવે છે શાંતિ પણ ભગવાનના સાધુ પાસે આવ્યા વિના સાધ એને શાંતિ મળતી નથી શાંતિ મળતી જ નથી કોઈ જગતનું એવું સ્થાન નથી કા ભગવાનનું ચરનાર વિંદ કા સંતની વાત આ બે જ જીવને શાંતિ હૃદયમાં આપી શકે છે બાકી કોઈ આપી શકતું નથી બહુ સરસ મુક્તાનંદ સ્વામીનું લખેલું કીર્તન છે તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે હવે સાધુ પાસે જવું ના ગમે તો શું થાય એ સ્વામીએ લખ્યું છે જો તરી ગયે સો સંત સમાગમ અબી સંત જેટલા તરી ગયા છે ભગવાનના સંતના સમાગમથી તરી ગયા છે અત્યારે પણ ભગવાનના સાધુ જ ઉદ્ધાર કરશે હવે જેને નથી જવું ગમતું એના માટે કે છે સંત શબ્દ કુલોપી ચલે આગે બહુત સંભારે સંત શબ્દ ને જે લોપી નાખશે જે એમ કે છે કે સાધુની સી જરૂર છે સંતની સી જરૂર છે આવી રીતે જે સંત શબ્દનો છેદ ઉડાડી દેશે એની માટે સ્વામી લખે છે સંત શબ્દ કુ લોપી ચલેંગે આગે બહોત સંભારેંગે આગે બહોત સંભારેંગે તારેંગે સંત તારેંગે સંત શબ્દને જેને લોપી નાખ્યો અને પછી એ વિચારે મને સુખ કે શાંતિ મળે બે બેન ત્રણ ત્રણ એટેક આવી ગયો હોય ને પછી શાંતિ નથી મળતી બે એટેક આવી ગયો હોય તોય અશાંત હોય હજુ શાંતિ નથી મળતી બે બે એટેકવાળાને નથી મળતી કેન્સરના રોગ થઈ ગયા હોય તોય નથી મળતી પેટના આંતરડા ખલાસ થઈ ગયા હોય તોય નથી મળતી કોઈ પણ પ્રકારે શાંતિ નથી મળતી કારણ કે ભગવાનના સંતનો સમાગમ કોઈને કોઈ પૃથ્વી પર પૃથ્વી વાંજણી નથી આપણને જ્યાં શ્રદ્ધા આપણને જ્યાં વિશ્વાસ જ્યાં આપણો અનુભવ આપણા હૃદયની અંદર પરમ શાંતિનો અનુભવ થાય આપણને ભગવાનમાં ખેંચાન થાય આપણને જગતમાંથી વિરક્તિ થાય ભગવાનમાં આપણું મન ખેંચાય આપણને દેહ ને દેહના સંબંધીમાંથી પ્રીતિ ઓછી થાય ભગવાનમાં પ્રીતિ વધે એવા જે જગ્યાએ જ્યાં એવું ક્ષેત્ર ક્ષેત્રરૂપી સંતનો સમાગમ દેખાય ત્યાં આગળ જઈને સાધુનો સમાગમ કરો ત્યાં જઈને કરો એવાની સાથે દ્રઢ મન અને દ્રઢ હેત કરીને બાંધું તો જીવમાં શાંતિ થશે તો જ શાંતિ થશે પૃથ્વી વાંચની ન હોય 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 ને હોય જ વરતાલના ઓગણીસમાં વચનો મહારાજ કે છે જ્યારે આ જીવને ભરતખંડ વિશે મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય જરૂર વિચરણ કરતા હોય હોય જ અને ભગવાનને ભગવાનના સંતને કોઈના કહેવાથી તો ઓળખવા પણ વધારે પોતાના અનુભવથી ઓળખવા આપણો જે આત્માનો અનુભવ આપણને જે આત્માની અંદર અનુભૂતિ થઈ હોય એ અનુભવથી ઓળખે એ જ અનુભવ લાંબો સમય નહીં પણ ઠેક ધામ સુધી ટકે છે કોઈના કહેવાથી ભગવાનને ઓળખ્યા સંતને ઓળખ્યા ભક્તને ઓળખ્યા હા શરૂઆતમાં જરૂર પડે કોઈના કહેવાથી ઓળખવાની પણ પછી તો પોતાના અનુભવથી ઓળખવા પડે મારો અનુભવ શું મારો નિજ અનુભવ શું છે અને નિજ અનુભવના નિજ અનુભવના પાયા ઉપર ઊભેલો મુમુક શું છે એને ક્યારેય કોઈ વાવાઝોડું ડગાવી ન શકે પણ નિજ અનુભવના પાયા ઉપર જે ઊભેલો ના હોય એને હજારો જાતના એક ફૂક જેટલો પવન આવે તો એ દીવો ઓલાઈ જાય પણ નિજ અનુભવ ઉપર ઊભેલો હોય નિજ અનુભવ ઉપર જે ચાલતો હોય મારો અનુભવ આ ભગવાન આ સાધુ આ ભગવાનના ભક્ત મળ્યા એનો સંગ કરવાથી મારા હૃદયનો અનુભવ શું છે આ અનુભવ ઉપર જે ચાલતો હોય એ ક્યારેય ભગવાનના સંતથી દૂર ન થાય ભગવાનના ભક્તથી દૂર ન થાય એટલે એના હૃદયમાં પરમ શાંતિ રહે શાંતિ ત્યાં જ છે સુખ ને શાંતિ એ જ જગ્યાએ છે સંત થઈને જે નારી અને ધનનો જોગ રાખે તેને બુદ્ધિમાન લોકો સંત કહેતા નથી સંતોની બધી રીતને જાણતા હોય એવા નિપુણ માણસો આ જગતમાં દુર્લભ હોય છે ગ્રહસ્થરી ભક્તોએ પોતાના ધર્મ નિયમ પહેલાં જાણવા પહેલું પોતાના ધર્મ નિયમ કયા છે એને સંપૂર્ણ જાણી લેવા એને પાળવા માટે ધર્મમાં બરાબર ખબરદાર થઈને વર્તવું અને સાથોસાથ ભગવાનના સંતના ધર્મ નિયમને પણ જાણવા શ્રીજી મહારાજ જ્યારે સંતો ગામડા ફરવા જતા ત્યારે સંતોને કહેતા કે હે સંતો તમે ભક્તોને પો એના ધર્મની અને તમારા ધર્મની બે વાત કરજો કેમ કારણ કે ભક્તના ધર્મ કેવાથી ભક્ત ધર્મવાન બને એને ખબર પડે મારે કેવી રીતે રહેવાનું નહીં તો આજે કેટલા બધા એવા એવા મુમુક્ષુઓ હોય કે જે લોકોને શ્રદ્ધા તો ઘણી હોય ધર્મમાં પણ એને પોતાનો ધર્મ શું છે ખબર જ ના હોય કહેવા તો એ સત્સંગી ઘરમાં ડુંગળી લસણની ખીચડી થાય સત્સંગી કહેવાય પૂનમ ભરવાની પણ એના ઘરમાં લસણના થાના હોય ડુંગળીના ભજીયા થાય કહેવાય સત્સંગી પૂજાની પેટી ના મળે સત્સંગી પૂજાની પેટી ઘરમાં હોય જ નહીં હવારમાં ઊઠીને પૂજાપાઠ કરવા એવો કોઈ નિયમ જ નહીં કહેવાય સત્સંગી પણ નાયા ધોયા વિના હવારમાં સૌથી પહેલાં ચાનો કપ પીવાતો હોય કોફી પીવાતી હોય નાસ્તો થતો હોય અગિયાર વાગે નાવા જતો હોય સત્સંગી કહેવાતો હોય વૈષ્ણવ કહેવાતો હોય કારણ કે એને કોઈ ઘડનાર નથી આવા અનઘડ તો કેટલાય હશે ડગલા બંધ આવા અનગઢ હશે અને તમે પણ તમારા જીવનની અંદર જોશો હું પણ મારા જીવનની અંદર જોઈશ કે જ્યારે આપણને ભગવાનના કોઈ મોટા સાધુનો યોગ નહોતો ત્યારે કેવા અનઘડ જીવન હતા આજે આપણે સંપૂર્ણ ઘડાઈ ગયા છે એવો દાવો નથી કરતા પરંતુ એટલી વાત તો નક્કી છે કે આપણું કંઈક ઘડતર તો થયું છે ભલે હંડ્રેડ નથી ઘડ્યા ઘડાઈ જશું કાલે ઘડાઈ જશું પણ કંઈક ઘડતર તો થયું છે આ સત્સંગ મળતા પહેલાંનું આપણું જીવન આપણી બોલવાની બેસવાની ઉઠવાની જોવાની સાંભળવાની પદ્ધતિ અને આ સત્સંગ મળ્યા પછીની આપણી રીત બે વચ્ચેનો ડિફરન્ટ આપણે વિચારીએ એટલે ખબર પડી જાય કે આપણને આ સત્સંગે શું આપ્યું છે આપણને ભગવાને શું આપ્યું સાધુએ શું આપ્યું છે અહીં હરિભક્તો જે એકાંતિક હોય એને શું આપ્યું છે શાસ્ત્રોએ શું આપ્યું નંદ સંતોએ શું આપ્યું છે કોઈને પૂછવાનું નહીં આપણા આત્માને જ પૂછવાનું આપણા આત્માને જ પૂછવાનું આપણા આત્માને પૂછીએ ને આત્મા જે જવાબ આપે એ હાચો એ હાચો માટે સંતોની રીતને એટલા માટે જાણવી જોઈએ કે સંતોની રીતને જાણવાથી શ્રીજી મહારાજે સંતોને કીધું તમારે તમારા ધર્મ કેવા પણ હરિભગતે પહેલા પોતાના ધર્મને પાડવાની ખેવના રાખીને પછી એ ધર્મને પડાવે એવા ભગવાનના સાધુને ખોળવા જોઈએ સાધુના ધર્મ નિયમ પણ જોવા જોઈએ શ્રદ્ધા સારી છે અંધશ્રદ્ધા નથી સારી જોવા જ જોઈએ એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું સાધુના ધર્મ નિયમની વાત કરવી પણ જો પોતાનું હરખું કરે નહીં અને ભગવાનના સાધુ કે ભગવાનના ભગતનું જોવા નીકળી પડે તો અધમ છે પોતે ધર્મ નિયમ મારા કયા છે પૂરેપૂરા પાડ્યા ના હોય અને સાધુની ઓડિટ કરવા નીકળી જાય કે કોઈ ભગવાનને એકાંતિક ભક્તની ઓડિટ કરવા નીકળી જાય તો અધમ છે એક ભાઈ વર્ષો પહેલાં આવી રીતે કોઈની ટીકા કરતા હતા મેં કીધું કે તમે પહેલાં બહારનું ખાવાનું જ બંધ કરો માણ કે અમે ગ્રહસ્થ કહેવાઈએ અમે તો એ શું તમે ગ્રહસ્થ એટલે બહારનું ખાવાનો ઇજારો આપ્યો તમને ભગવાન સ્વામિનારાયણને ના થાય એવું મારે પણ મારા ધર્મને પાડવો જોઈએ તમારે પણ તમારા ધર્મને પાડવો જોઈએ આપણે પોતાના ધર્મને પ્રથમ પાળીએ પછી બીજાના ધર્મની ખામીને ગોતવા નીકળીએ આપણે પહેલાં પોતે ધર્મ નિષ્ઠ બનવા પ્રયત્ન કરીએ પોતાની જાતને ધર્મ સમજાવી દઈએ પછી બીજાને ધર્મ પાડે છે નથી પાડતો ઓછું કરે છે આપણે બીજાની ટીકા ટિપ્પણી કરવામાં આપણી પોતાની ઉપરની જો સરખી ટીકા લખવાની ભૂલી જશું તો કલ્યાણનો રસ્તો પૂરો થઈ જશે કાલ કોરોના લાગશે કે બીજું લાગશે ને પૂરું જીવન પૂરું બીજાની ઓડિટ કરવામાં જીવન પૂરા થઈ ગયા હોય એવા તો હજારો લાખો જતા રહ્યા પૃથ્વી પરથી અત્યારે વર્તમાન કાળે લાખો જવાની તૈયારીમાં છે ને ભવિષ્યમાં લાખો જતા રહેશે બીજાની જ ઓડિટ કરવામાં જેને પોતાના જીવનના શ્વાસ વેડફી નાખ્યા બીજાની ઓડિટ કરવામાં કોઈ ધર્મવાન વ્યક્તિ હોય કોઈ ભક્તિવાન વ્યક્તિ હોય કોઈ જ્ઞાનવાન વ્યક્તિ હોય એના જીવન તો આપણે જોઈએ કેવા ડૂબેલા હોય કોઈનું કાંઈ નહીં પોતે ડૂબેલા રહે ભગવાનમાં આવા હોય આવા હોય અને જેના તળિયું ના હોય જેનું તળિયું ના હોય એ કોઈનું તળિયું માપવા નીકળે એનાથી મોટો મૂરખ આ પૃથ્વી પર કોઈ હતો નહીં છે નહીં ન હશે નહીં એવા મૂર્ખાના ટોળા પહેલાં હતા આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે પોતાનું તળિયું જેને જોયું નહીં પોતાનું તળિયું જેને મજબૂત કર્યું નહીં અને બીજાનું તળિયું તપાસે ત્યારે બહુ મોટું નુકસાન કરે માટે આપણે પહેલાં ધર્મવાન પોતે બનીએ પોતે બનીએ અને પછી કોઈની અંદર ધર્મની ખામી દેખાય તો એની ઉપર દયા કરીએ એની ઉપર દયા કરીએ એની ટીકા કરવાની જરૂર નથી એની ઉપર દયા કરવાની જરૂર છે કે ભાઈ થોડોક ધર્મ તમારે આટલો અહીં ઓછો પડે છે અને પાળવા જેવો છે એવી દયા કરીએ એવી દયા કરીએ એ ચોક્કસ થાય પણ એની ઉપર ટીકા કરીએ તો બહુ મોટું નુકસાન થાય એવા નિપુણ બુદ્ધિમાન લોકો પરસ્પર વાતો કરીને સંતોના સદ્ગુણોને જોઈને એને પ્રસિદ્ધ કરે છે જેમાં દુર્ગુણ હોય તે અસંત કહેવાય જેમાં જેવા ગુણ હોય છે તેને તેવા કહેવાય જેમ નકટાને નાક વિનાનો નાંદાળાને આંખ વિનાનો કહેવાય તેમ સંતનું નામ ને અસંતનું નામ તો તેમાં રહેલા ગુણ જ કહી દે છે સંત થઈને અંદર ને બહાર ધન ને નારીને રાખે છે નશો કરે છે બીજા વ્યસન રાખે છે અભક્ષે વસ્તુને જે ખાય છે એ સંતોનો ચોર છે સાધુના માર્ગમાં જે રહ્યો છે અને સાધુની રીતની બહાર જાય છે એ સંત પરંપરાનો ચોર છે જે ભક્તના સમુદાયમાં રહ્યો છે અને ભક્તના જે ધર્મ નિયમ ભક્તની જે મર્યાદા એની બહાર જાય છે ભક્ત સમુદાયનો ચોર છે એને ચોરી કરી જે સમુદાય એને સંગ્રહ્યો આપણને દયાએ કરીને આ સમુદાય રાખ્યા છે મને સંત આ ત્યાગાશ્રમમાં રાખ્યો છે તમને ગ્રહસ્થ આશ્રમમાં રાખ્યા છે આપણે ક્યારેય પણ ભગવાન શ્રી હરિના નિયમની ચોરી ન કરીએ સાધન દશામાં એ ભૂલ થાય પ્રાયશ્ચિત કરીએ શાસ્ત્રમાં લખેલું જે છે પણ એવું ન થાય કે આપણે એટલા બધા બેફામ બની જઈએ કે આપણને કોઈ ધર્મ નિયમની કોઈ ચાડની આડી આવે જ નહીં આવે જ નહીં એવું આપણા જીવનમાં ક્યારેય ન બને શ્રીજી મહારાજ અને સંતો ભક્તોએ દયાએ કરીને મોટા પુરુષોએ દયાએ કરીને આપણને સત્સંગમાં લીધા છે જે સ્વયં સંતોનો ચોર હોય અને પછી બીજા સંતને ચોર કહે છે તેમાં થોડું દૈવત રહેતું નથી દિન પ્રતિદિન ઘટતો જાય છે પોતે બધા જ ધંધે પૂરો હોય પોતે એક ધર્મનું ઠેકાણું ના હોય અને બીજા કોઈ સંત કે ભક્તને ચોર કહે ને એનું દૈવત ઘટી જાય અધમમાં અધમ થઈ જાય અધમમાં અધમ અધમમાં અધમ થઈ જાય ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ ઘટી છે કે નીચમાં નીચને અધમમાં અધમ વ્યક્તિ બની જાય પહેલા પહેલું કોઈને આંગળી આમ બતાવીએ ને આપણે આમ આંગળી બતાવીએ ને ત્યારે કેટલી આંગળી ત્રણ આંગળી આપણી બાજુ છે આમ બતાવો ને એટલે આમ ત્રણ આપણી બાજુ છે હું કોઈને બતાવું કે આની અંદર આ બારનું ખાય છે તમે હરિભગત છો બારનું ખાય છે પેલા તપાસો તમારાથી બારનું ક્યારેય ખવાયું નથી તપાસો અને બારનું એ ખાય છે એવો હું પ્રચાર કરું એની એનાથી ભગવાન માર પર રાજી થશે એના કરતા એ બારનું ખાય છે તો હું યોગ્ય જગ્યાએ એનું રજૂઆત કરું કે જે એને બારનું ખાતો અટકાવે એ પણ મારો મારા જેવો ધર્મવાન બને આવું કરવું જોઈએ પણ બહારનું ખાય છે બહારનું ખાય છે બારનું ખાય છે પચાસ વ્યક્તિને જો તમે કહો તો તમે બહારનું નથી ખાતા છતાં પણ પહેલાં એ જેટલી વાર બહાર ખાધું એના કરતાં એને જેટલી વાર ખાધું ને એ બધું ભોગવવાનું આ બારનો નથી ખાતો એને કારણ કે ઓલાએ પચાસ વખત બહાર ખાધું અને પચાસ વ્યક્તિને કીધું આ બારનું ખાય છે એની ટીકા કરવા નહીં તો ખરેખર એ વ્યક્તિએ શું કરવું જોઈએ આપણે બહારનું નથી ખાતા કોઈ ખાય છે તો આપણે યોગ્ય જગ્યાએ કોઈ સંતને કોઈ વડીલ ભક્તને કે તમારે વાત થાય તો થોડું કહેજો એ બહારનું ખાય છે ઘણા વર્ષોથી સત્સંગમાં છે ના ખાય ડુંગળી લસણવાળું ખાય છે તે ન ખાય પણ આખી દુનિયાને જો કહેવા નીકળ્યા કે એ તો ભગત છે પણ ડુંગળી લસણવાળું ખાય છે એ તો છે પણ બહારનું ખાય છે એમ જો ટીકા કરી તો સો વ્યક્તિ આગળ ટીકા કરી એટલે સો વખત બહાર ખાધું એ બધું ફળ આ ગાડી ચાળીને ખાય અને મળે કારણ કે એને એની ઉપર દયા ના કરી એને એનું હિત ના કર્યું એને એનું હિત ના કર્યું આપણે એ ખાઈ છે એમ કહીને આપણી પોતાની મોટપ વધારવાની મહેનત કરી એની ન્યૂનતા કરવાની મહેનત કરી આનાથી મોટું પાપ ભગવાન સ્વામિનારાયણની ગણતરીમાં એક કંઈ નથી એક કંઈ નથી માટે જે કંઈ આપણી અંદર છે ભક્તિ છે ધર્મ છે આપણે પચાસ માળા કરતા હોય ને કોઈ બે જ માળા કરે છે હવે એ તો ક્યાં માળા જ કરે છે બે જ કરે છે હું તો પચાસ કરું છું એ તો બે જ કરે છે એ બે બે જ કરે જ બે જ કરે સો માણસને કીધું ને એ તમારી પચાસ માળાનું ફળ જે બે કરે છે એને જતું રહે અને એને બે કરીએ તો એની પાસે રેન આપણે હાવ લુખા કાંઈ ના મળે માટે સત્સંગને અને સત્સંગની રીતને બરાબર સમજી રાખવી વંડી ઉપરના છજામાં ઉગેલો છોડ પહેલાં તો બળથી વધતો દેખાય પણ છેવટે વરસાદ જાય ત્યારે નિર્બળ થઈ જાય તેને કોઈ બચાવી શકે નહીં બધા લોકોમાં જે આવું જ્ઞાન હોય આવી વાતો કરતા હોય તેનાથી કાંઈ કોઈનો કોઠાર ભરાય નહીં જ્યારે અસંતનું અસત પુરુષનું સ્વરૂપ ઓળખાઈ જાય છે ત્યારે તેના અજ્ઞાનનું અંધારું નાશ પામી જાય છે ત્યારે સાચા સંત મળતા કલ્યાણના કોઠાર ભરાય છે સાચો સાધુ મળે ને ત્યારે કલ્યાણના કોઠાર ભરાઈ જાય અને ખોટો મળી જાય ભગવાનનો એવો ભક્ત ગણાતો હોય કે સંત ગણાતો હોય પણ ખોટો મળી જાય ને તે કલ્યાણના કોઠાર બધા ખાલી થઈ જાય આપણા અનુભવથી જ વિચાર કરવાનો મારા હૃદયમાં ભગવાનની ભક્તિ ભરાય છે એ કોના ને કોની વાત અને કોની સાથે બેસવાથી ભરાય છે મારા કલ્યાણના કોઠાર કોની વાત અને કોની સાથે બેસવાથી ખાલી થાય છે આત્માને સ્વયં પૂછીએ એના જેવો સાક્ષી બીજો કોઈ આ જગતમાં નથી આત્મામાં બેઠેલા પરમાત્મા બધાના સાક્ષી છે લોકો સ્ત્રીયરી અને સત્સંગ બાબતમાં આવી વાતો કરતા હતા ત્યારે સ્ત્રીયરી દર્શન દેતા બજારે આવતા હતા બજારમાં જે દુકાનો ગો ખટારીઓ હતી એને સુંદર રીતે શોભાળી હતી મકાનોના જેટલા માળ હતા એમાં દર્શન કરવા માટે નરનારી બધા લોકો ભરાઈને ઊભા હતા હરેક દુકાનના બારણામાં મોતીના તોરણ બાંધ્યા હતા બધી રાજબજારોમાં બિલોરી ઝાડ બાંધી દીધા હતા ધોરાજી ગામ દરબાર હઠીભાઈના ગોંડળ રાજ્યનું હતું એને લીધે લોકોને શ્રીહરીના ઉપર ઘણું હેત હતું દરેક દુકાને ફળ સહિત કેળના સ્તંભ રોપાવી દીધા સોપારીને શ્રીફળના વૃક્ષ પણ રોપાવ્યા રાજાએ શ્રી રાજાને શ્રીહરી ઉપર ઘણું હેત હતું હઠીભાઈને શ્રીહરી જ્યારે પૂરમાં પ્રવેશ્યા ત્યારે તોપના અવાજ ઘણા જ કર્યા તેનાથી આકાશ બધું ગરજી રહ્યું શ્રીઅરીની આગળ બંદૂકો ફૂટી રહી હતી જેમાં શ્રીઅરીનો મહિમા વર્ણવ્યો હતો એવા મંગળમય કીર્તન સંતો હરિભક્તો ગાતા હતા એ વેળાએ બધા પૂર્વાસી લોકો ઊભી બજારે ગુલાલ ઉડાડતા હતા શ્રીહરી ધોરાજીપુરમાં પશ્ચિમ દરવાજેથી પ્રવેશ્યા પૂર્વ દરવાજે આવી ગયા એ સમયની શોભા સર્વશ્રેષ્ઠ બની પૂર્વ દરવાજે આવ્યા ત્યાં એક નાની નદી હતી નદીને ઉતરીને શ્રીઅરી લાલ વડે પધાર્યા લાલ વડ વાડીની વચ્ચે જ હતો શ્રીઅરી ત્યાં ઉતર્યા આવીને સિંહાસન ઉપર બેઠા જેટલા રાજાઓ આવ્યા હતા તેમને પોતપોતાના તંબુ ખેંચાવી દીધા તેમાં દીવા કર્યા તેને સૌ પોતપોતાના તંબુમાં ઉતર્યા આવી રીતે ધોરાજીને વિશે મહારાજ આવ્યા છે બધાયનો ઉતારો થયો છે હિતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરછી શ્રી હરિચંદ્ર સાગરના એકાદશપુરમાં ધોરાજીમાં જનવાર્તાનું કથન અને હરિનું લાલ વડે આગમન એ નામે વિષ્મો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેરં ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રીગણશ્યામ મહારાજનીજે